નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મારું ગુજરાત ચોસમાં સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘમાં ભરતી આવેલી છે મિત્રો અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે તો જાણીએ વિગતવાર ડીવાય મેનેજર ફોર રોહતક પ્લાન્ટ સ્ટેટ હરિયાણા માટે બીઈ મેકેનિકલ કરેલું હોવું જે એક જગ્યા માટે ભરતી થશે મર્યાદા પિસ્તાલીસ સુધીના અરજી કરી શકે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીઈ મેકેનિકલ જેમાં બાર વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી રહેશે મિત્રો એના પછી જે અસિસ્ટન્ટ મેનેજર યુટિલિટીમાં બી મેકેનિકલ ઓર ઇલેક્ટ્રિકલ બે જગ્યા માટે ભરતા હશે ચાલીસ વર્ષ સુધીની અરજી કરી શકે બી ફર્સ્ટ ક્લાસ સી જી પી એ સાથે પાસઆઉટ હોવું જોઈએ ત્રણ વર્ષનો ડેરી ઇન્ડસ્ટ્રીમાં એનું એક્સપિરિયન્સ પણ જરૂરી છે મિત્રો અસિસ્ટન્ટ મેનેજર પ્રોજેક્ટ માટે બીઈ મેકેનિકલ એક જગ્યા માટે ચાલીસ વર્ષ સુધીના અરજી કરી શકે બી ફર્સ્ટ ક્લાસ કરેલું હોવું જોઈએ રહેશે દસ વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે ફાઇનાન્સ ઓફિસર માટે સી અથવા ઇન્ટર સીએ કરેલું હોવું જોઈએ બે જગ્યા માટે ભરત પાંત્રીસ વર્ષ સુધીના અરજી કરી શકે ત્રણ વર્ષનો અનુભવ માગવામાં આવેલું છે મિત્રો સિનિયર ઓફિસર એન્જિનિયર બી મેકેનિકલ દસ જગ્યા માટે ત્રીસ વર્ષ સુધીના અરજી કરી શકે સિનિયર ઓફિસર એન્જિનિયર બી ઇલેક્ટ્રિકલ છ જગ્યા માટે ત્રીસ વર્ષ સુધીની અરજી કરી શકે સિનિયર ઓફિસર એન્જિનિયર બી ઇન્સ્ટોલેશન એન્ડ કંટ્રોલ માટે છ જગ્યા માટે ત્રીસ વર્ષ સુધીની અરજી કરી શકે સિનિયર ઓફિસર એન્જિનિયર બી મેકેનિકલ પ્લસ પીજી ડી એન્વાયરમેન્ટ એક જગ્યા માટે ત્રીસ વર્ષ સુધીની અરજી કરી શકે સિનિયર ઓફિસર સિસ્ટમ બીઈ કોમ્પ્યુટર જેના માટે એક જગ્યા માટે ભરતી થશે ત્રીસ વર્ષ સુધીના અરજી કરી શકે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સીજીપીએ છ પોઈન્ટ પાંચ કે તેથી વધુ હોવું જરૂરી રહેશે સિનિયર ઓફિસર એન્જિનિયર બી સિવિલ ત્રણ વર્ષ જગ્યા માટે ભરતી થશે એના માટે મિત્રો ત્રીસ વર્ષ સુધીના અરજી કરી શકે સીજીપીએ પાંચ પોઈન્ટ પાંચ કે તેથી વધુ હોવું જરૂરી રહેશે સિનિયર ઓફિસર પ્રોડક્શન માટે બીઈ ડીટીમાં કરેલું હોવું જરૂરી રહેશે તેવી જ જગ્યા માટે ભરતી થશે બે મર્યાદા ત્રીસ સુધી સીજીપીએ છ પોઈન્ટ પાંચ કે તેથી વધુ હોવું જરૂરી રહેશે ટ્રેની આસિસ્ટન્ટ ડેરી માટે બીએસસી કેમિસ્ટ્રી માટે છવ્વી જગ્યા માટે ત્રીસ વર્ષ સુધીના અરજી કરી શકે છેલ્લો વર્ષના પચપન કે તેથી વધુ ટકા હોવા જરૂરી હશે ટ્રેની આસિસ્ટન્ટ એસ્ટેટ એના માટે બીએસસી એગ્રીકલ્ચર એક જગ્યા માટે ભરતા હશે ત્રીસ વર્ષ સુધીના અરજી કરી શકે છેલ્લા વર્ષમાં પચપન કે તેથી વધુ હોવું જરૂરી હશે ટ્રેની આસિસ્ટન્ટ બી માઇક્રોબાયોલોજી માટે સાત જગ્યા માટે ત્રીસ વર્ષ સુધીની અરજી કરી શકે છેલ્લી વર્ષમાં 55 કે તેથી વધુ હોવું જરૂરી રહેશે ટ્રેની આસિસ્ટન્ટ એમ સી એ કરેવાળાને એના માટે એક જગ્યા માટે ત્રીસ વર્ષ સુધીની અરજી કરી શકે સીપીઆઈ સેવન કે તેથી વધુ હોવું જરૂરી રહેશે ટ્રેની અસિસ્ટન્ટ માર્કેટિંગ માટે એમબીએ કરેલું હોવું જરૂરી રહેશે માર્કેટિંગમાં એક જગ્યા માટે સીપી યા ફિસ સી જી સિક્સ પોઈન્ટ પાંચ કે તેથી વધુ હોવું જરૂરી રહેશે ટ્રેની અસિસ્ટન્ટ એચઆર માટે એમબીએ બી એચઆરમાં કરેલું હોવું જોઈએ એક જગ્યા માટે ભરતા હશે સીપીએ અથવા સીજીપીએ છ કે તેથી વધુ હોવું જોઈએ ટ્રેની અસિસ્ટન્ટ બીકોમ અથવા એમ કોમ સત્યાવીસ જગ્યા માટે જેના માટે વેમર્યાદા ત્રીસ સુધી રાખવામાં આવેલ છેલ્લો વર્ષમાં પચપન કે તેથી વધુ હોવું જરૂરી રહેશે ટ્રેની પ્લાન્ટ ટેકનિશિયન ડિપ્લોમા મેકેનિકલ કરેલું હોવું જરૂરી એના માટે સોળ જગ્યા માટે ભરતા હશે ત્રીસ વર્ષ સુધીના અરજી કરી શકે સીપીઆઈ છ પોઈન્ટ પાંચ કે તેથી વધુ હોવું જોઈએ એ રીત છે મિત્રો ટ્રેની પ્લાન્ટ ટેકનિશિયન ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ જેના માટે સાત જગ્યા માટે ફરતી થશે હવે મર્યાદા ત્રીસ સુધી રાખવામાં આવેલું છે સીપીઆઈ સિક્સ પોઈન્ટ પાંચ કે તેથી વધુ હોવું જરૂરી હશે ટ્રેન ટ્રેની બોઇલર એટેન્ડન્ટ ચાર જેના માટે ફર્સ્ટ ક્લાસ બોયલર એટેન્ડન્ટ અરજી કરી શકે એક જગ્યા માટે ત્રીસ વર્ષ સુધી રાખવામાં આવેલ જોઈએ અમર્યાદા ફર્સ્ટ ક્લાસ બોયલર એટેન્ડન્ટની પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ ટ્રેનિંગ ટેકનિશિયન ચાર આઈટીઆઈ ઇન્સ્ટ્રુમેન્ટ ત્રણ જગ્યા માટે ભરતા છે ત્રીસ વર્ષ સુધીની અરજી કરી શકે માન્ય સંસ્થામાંથી બે વર્ષનો આઈટીઆઈ કોર્સ કરેલો હોવો જરૂરી છે જેમાં પચપન ટકા હોવા જરૂરી રહેશે ટ્રેની ટેકનિશિયન્સ આઈટીઆઈ રેફ્રિજરેશન માટે ચાર જગ્યા માટે ત્રીસ વર્ષ સુધી રાખવામાં આવેલ છે વયમર્યાદા માન્ય સંસ્થામાંથી બે વર્ષનો આઈટીઆઈ કોર્સ જેમાં પચપન ટકાથી આઉટ હોવું જોઈએ આઈટીઆઈ વેલ્ડર માટે એક જગ્યા બત્રીસ વર્ષ સુધીના અરજી કરી શકે આઈટીઆઈ ફિટર માટે ઓગણત્રીસ જગ્યા જેના માટે ત્રીસ વર્ષ સુધીની અરજી કરી શકે આઈટીઆઈ વેલ્ડર માટે મિત્રો એક વર્ષનો આઈટીઆઈનો કોર્સ જેમાં સાઠ ટકા હોવો છે અને આઈટીઆઈ ફિટર માટે પચપન ટકા હોવો જોઈએ બે વર્ષનો આઈટીઆઈ કોર્સ હોવો જરૂરી છે વધુ માહિતી તમને ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ સાબર ડેરી ડોટ ઓઆરજી ઉપર મળી રહેશે આના માટે જે અરજી મોકલવાની છેલ્લી તારીખ છે મિત્રો બે અગિયાર બે હજાર ઓગણીસ સુધી છે મિત્રો તો આશા કરું છું તમને આ વિડીયો પસંદ આવે છે લાઇક કરજો શેર કરજો જેથી તમને લેટ જોબની જાણકારી મળી રહે જય હિન્દ જય ભારત